गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित नी अंदर चेप्टर नंबर 12 वर्तुळ संबंधी क्षेत्रफळ मां इंट्रोडक्शन नो आ बीजो भाग जोई रह्या छे। मित्रों, आ पहला जे आपणे भाग जोयो एनी अंदर वर्तुळ नो परिघ अने एना क्षेत्रफळ विशे माहिती मेळवी। हवे आ भाग नी अंदर वर्तुळ ना चाप અને એના વિશે આપણે માહિતી મેળવીશું। હવે જો આપણે પહેલા ચાપ વિશે માહિતી મેળવી છે, તમે જાણો છો કે આ વર્તુળ છે અને આપણે ઓળખીએ પણ છે। હવે ચાપ કોને કહેવાય? તો સામાન્ય રીતે આ આપણું વર્તુળ। હવે એની અંદર આ જે આટલો ભાગ હોય, આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ, આ નાનો ભાગ આ રીતે કરીએ એને લઘુચાપ કહેવાય। શું કહેવાય? લઘુચાપ। તો જુઓ, વર્તુળ પરના બે બિંદુઓ, દાખલા તરીકે આ એ બિંદુ લીધું અને આ બી બિંદુ, બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, આ વર્તુળનો આટલો જે ભાગ છે ભાગને વર્તુળનું ચાપ કહે છે। બીજું, હવે અહીંયા નીચેના ભાગે આપણે જોઈએ છે જે મેં ઘાટો ભાગ કર્યો એ એક ચાપ બને નાનો, અને ઉપરના ભાગે તમે જોઈ રહ્યા છો આ રીતે ઉપરનો આ જે ભાગ તૈયાર થાય, બે બિંદુઓ વચ્ચેનો વર્તુળનો જે ભાગ તૈયાર થાય આને પણ ચાપ કહેવાય, પણ આ મોટો ભાગ છે, બરોબર? તો આ નાના ભાગને આપણે શું કહીએ? લઘુ। લઘુ એટલે નાનો, તો નાનો ચાપ કહેવાય, એટલે કે લઘુ ચાપ। અને આ જે ઉપરનો ભાગ છે કે જેની અંદર કેન્દ્ર, બરોબર, આ ઉપરાંત તમે જોઈ શકો છો કે આ ઉપરનો મોટો ભાગ, મોટા ભાગને શું કહેવાય? ગુરુચાપ કહી શકાય। એટલે આ રીતે ચાપના બે પ્રકાર પડે છે, લઘુચાપ અને ગુરુચાપ। હવે તમારે દર્શાવવું હોય તો ચાપને દર્શાવવું હોય તો બે બિંદુઓ કયા છે? એ બી। હવે ચાપને દર્શાવવું હોય તો એની ઉપર આ રીતે વળાંક કરવાનો, એટલે આને શું કહેવાય? ચાપ એ બી બોલાય। શું બોલાય? ચાપ, અને ચાપ કહેવાય ચાપ એ બી, બરોબર? તો ફરી અહીંયા જોઈ લો કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના, વર્તુળના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને આપણે શું કહીએ છીએ? તો વર્તુળનો ચાપ કહેવામાં આવે છે। અને આ જે લંબાઈ છે આટલાથી આટલા ભાગની એને વર્તુળના ચાપની લંબાઈ, અને એને આપણે L વડે દર્શાવીએ છીએ। એટલે ચાપની લંબાઈ શોધવી હોય તો એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? L વડે દર્શાવવામાં આવે છે, બરોબર? હવે આપણી પાસે ચાપ બે પ્રકારના છે, એક નાનો ચાપ અને બીજો મોટો ચાપ। આ નાના ચાપને આપણે શું કહીએ છીએ? લઘુચાપ કહીએ છીએ। તો જુઓ, લઘુચાપની વ્યાખ્યા શું થાય? તો વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય, વર્તુળના પરિઘના અડધા એટલે દાખલા તરીકે આ વર્તુળ છે, બરોબર, એનો અડધો ભાગ, એટલે આ અડધો ભાગ લીધો, એના કરતા પણ ઓછી હોય। જુઓ, આ અડધો ભાગ નીચેનો, એના કરતા પણ આ ઓછી છે, આટલો ભાગ જ છે નાનો। એટલે યાદ રાખજો કે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય, સેનાથી? અડધાથી ઓછી હોય તેને આપણે શું કહીએ છીએ? લઘુચાપ કહીએ છીએ, બરોબર? અને આકૃતિમાં, આની અંદર જુઓ, આકૃતિમાં આ જે ચાપ છે એ પી બી, આ અડધા કરતા જે ચાપની લંબાઈ ઓછી છે એને આપણે એ પી બી ચાપ, લઘુચાપ છે એમ કહેવાય। અને એને દર્શાવવું હોય તો આ રીતે ઉપરના ભાગે આ રીતે રાઉન્ડ, અડધો રાઉન્ડ કરવાનો, જેને ચાપ પડે કહેવાય। હવે આને બોલાય શું? એ પી બી ચાપ કહેવાય, બરોબર? ખ્યાલ આવી ગયો તમને? હવે અહીંયા જુઓ, ગુરુચાપની વાત કરીએ તો આનાથી થોડું ઉલટું થશે। અહીંયા શું કીધું છે? અડધાથી ઓછી એટલે એને લઘુચાપ કહેવાય, પણ અડધાથી વધારે હોય, જુઓ આ ભાગ છે એ કેવો છે? આખો અડધા કરતા વધારે, જો અહીંયા રાઉન્ડમાં અડધા કરતા વધારે છે તો એને શું કહે? ગુરુચાપ કહેવાય। એટલે કે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના,
ध्यान रखो वर्तुळ ना परिघ ना अर्धा थी वधारे होय केवो होय अर्धा थी वधारे होय तेने आपणे गुरुचाप कहीए छीए बरोबर। हवे गुरुचाप में जुओ आ भाग ऊपरनो अर्धा करता वधारे छे अने ऊपरना भागे अहींया कयो बिंदु आवेलो छे क्यू तो आज आखो राउंड थयो अर्ध बरोबर अर्धा करता वधारे जेने आपणे शुं कहीए छीए ए क्यू आ ऊपरनो भाग तो एने शुं कहेवाय ए क्यू बी अने एने आ रीते दर्शावाय तो आ कयो चाप कहेवाय गुरु चाप कहेवाय कयो चाप कहेवाय गुरु। तो आकृति में जो अहींया ए क्यू बी गुरु चाप छे बरोबर। हवे अर्धवर्तुळ चाप में मोटा भागे शुं थाय तो वर्तुळना जे चापनी लंबाई वर्तुळना परिघना अर्धी जेटली होय अर्धा जेटली होय केटली होय अर्धा जेटली होय तेने अर्धवर्तुळ चाप कहे छे। एटले केटली थशे जुओ हुं अहींया तमने समजावुं दाखला तरीके आ आपणुं वर्तुळ छे एमां आ वच्चेनो भाग एटले व्यास कहेवाय तो अर्धा जेटली एटले वर्तुळनो अर्ध भाग आटलो जे भाग छे एने आ ए लईए आ बी लईए तो आने आपणे शुं कहेवाय तो ध्यान राखजो वर्तुळना जे चापनी लंबाई वर्तुळना परिघना अर्धा जेटली होय तेने आपणे अर्धवर्तुळ चाप कहीए छीए अने अहींया अर्धवर्तुळ चाप में बन्ने चाप केवा होय सरखा कोई लघु पण ना होय कोई गुरु पण ना होय एटले अहींया ऊपरना भागे ए क्यू बी चाप अने ए पी बी चाप ए क्यू बी चाप अने ए पी बी आ रीते राउंड करवानो एने चाप बोलाय एटले बन्ने चाप केवा होय सरखा होय। तो लघुचापनी लंबाईनी आपणे वात करीए तो आपणी पासे कुल त्रण वस्तु आवी अहींया एक तो चाप ध्यान राखजो के वर्तुळ परना बे बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळना बे बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळनो चाप कहे छे अने चापनी लंबाई ने एल वडे दर्शावाय छे याद राखजो। बीजू चापना केटला प्रकार पड़से बे एक लघुचाप अने बीजो गुरुचाप। लघुचाप कोने कहेवाय तो वर्तुळना जे चापनी लंबाई वर्तुळना परिघना अर्धा करता ओछी होय अर्धा थी ओछी होय तेने लघुचाप कहेवाय अने अर्धा थी वधारे होय तो एने गुरुचाप कहेवामां आवे छे। હવે અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય એટલે ચાપ કુલ કેટલા પ્રકારના ત્રણ લઘુચાપ ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ। તો અર્ધવર્તુળ ચાપમાં યાદ રાખજો કે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના બે બિંદુઓ વચ્ચેના અડધા ભાગ જેટલી હોય અડધા ભાગ જેટલી તો તેને અર્ધવર્તુળ ચાપ કહેવાય। હવે આપણે અહીંયા જોજો કે લંબાઈ શોધવી હોય આ જે ચાપ છે એ ચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર યાદ રાખજો કે લઘુ ચાપની લંબાઈ શોધવાની હોય એટલે કે આ નીચેનો ભાગ એ પી બી આ ભાગની લંબાઈ શોધવાની હોય તો હવે અહીંયા શું મેં કર્યું છે જુઓ આ ઓ એ અને ઓ બી આ ત્રિજ્યા કહેવાય વર્તુળની બરોબર જે ઓ બિંદુ ઓ કેન્દ્ર છે એની આગળ ખૂણો બનાવે છે અને ખૂણાને આપણે શું કહીએ છીએ થીટા બરોબર। બીજું તમને ખ્યાલ હશે કે આખું વર્તુળ આ આખું વર્તુળ કેટલા અંશનું થાય તમને નહીં ખ્યાલ આવે તો આપણે વર્તુળના કુલ ચાર ભાગ પાડીએ આ વ્યાસ દોર્યો બીજો વ્યાસ આ રીતે ઉભો દોર્યો એટલે એકબીજાને લંબ દોર્યા એટલે વર્તુળના કુલ કેટલા ભાગ થયા ચાર અને દરેક ભાગ શું બનાવે કાટખૂણો આ રીતે બનાવે એટલે દરેક આ ટુકડો કેટલા અંશનો થાય 90 90 90 એટલે આ આખું વર્તુળ કેટલા અંશનું થાય મિત્રો 360 અંશનું 90 90 એટલે 180 વત્તા 90 વત્તા 90 કરો એટલે 360 અંશનું થાય એટલે આખું વર્તુળ કેટલા અંશનું છે
360 अंश नु याद रखो। એટલે અહીંયા સૂત્ર શું લખ્યું કે લઘુચાપ ની લંબાઈ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પરિઘ, પરિઘ એટલે 2πr, પરિઘ નું સૂત્ર શું થશે 2πr થશે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, બરોબર તૈયાર કરવાનું છે। ત્યાર પછી ગુરુચાપ ની લંબાઈ, ગુરુચાપ એટલે AQB મોટા ભાગ ની લંબાઈ, બરોબર। तो एनु सूत्र तमने परीक्षा में एग्जाम्पल में एम कीधु होय के गुरुचाप नी लंबाई शोधो, तो तमारे शू करवानुं, तो ध्यान राखजो के हमेशा तमारे जे परिघ होय, परिघ एटले आखा वर्तुळ नी जे चाप नी लंबाई होय, आखा वर्तुळ नो जे परिघ होय, आखा वर्तुळ नी लंबाई मांथी आ लघुचाप नी लंबाई तमे बात करी नाखो एटले गुरुचाप आवी जाय। समझो जरा, तमारे गुरुचाप नी लंबाई शोधवी होय तो शू करवानुं, तो आ आखा वर्तुळ नी लंबाई शोधवानी। आखा वर्तुळ नी लंबाई एटले परिघ कहेवाय, परिघ एटले 2πr, बराबर। एमांथी आ लघुचाप नी लंबाई एटले आ नीचेनो भाग जे छे ए तमारे बाद करी नाखवानो, बाद एटले काढी नाखो, आटलो भाग काढी नाखो, तो वध्यो केटलो, गुरुचाप नी लंबाई वधी, एटले एनु सूत्र शुं थशे, गुरुचाप नी लंबाई बराबर परिघ ओछा लघुचाप नी लंबाई, एटले के परिघ एटले 2πr ओछा लघुचाप नी लंबाई नुं सूत्र ऑलरेडी आपणे अहींया लख्युं छे, थीटा छेद मां 360 गुण्या 2πr, बरोबर। समझो, जो आ शुरुआत नो इंट्रोडक्शन जो तमे बरोबर ध्यान थी समझी लीधु तो तमने बधा ज एक्जाम्पल आवडशे, पण जो अत्यारे ध्यान न राख्यो तो तमे गम्मे तेटला प्रयत्न करशो आ चेप्टर ना एक्जाम्पल नहीं आवडे मित्रो, कारण के अहींया आकृतिओ बहु समझवानी छे के लघुचाप कोने कहेवाय, गुरुचाप कोने कहेवाय, सेमाथी बात करीए तो आपणे गुरुचाप नी लंबाई मळे। એટલે ધ્યાન રાખજો કે વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરી નાખીએ એટલે ગુરુચાપની લંબાઈ મળી જાય, ઓકે। બીજું, હવે દાખલા તરીકે આ શું છે, ગુરુચાપની લંબાઈ, હવે નીચે શું હોય આ ભાગમાં લઘુચાપની લંબાઈ, આ બંનેનો સરવાળો કરો તો આખું વર્તુળ તૈયાર થઈ જાય, આખું વર્તુળ એટલે પરિઘ કહેવાય। तो अहीं ध्यान रखो कि लघुचाप नी लंबाई वत्ता गुरुचाप नी लंबाई बराबर वर्तुळ नो परिघ, बराबर। एटले आ त्रीजो सूत्र, एटले आपणी पासे कुल त्रण सूत्रो अहीं तैयार थया, कया कया, एक लघुचाप नी लंबाई, गुरुचाप नी लंबाई अने वर्तुळ नो परिघ, बराबर। आ त्रणे सूत्रों 10-10 वार लखी अने कॉन्क्रीट तैयार करवाना छे, अने एनी व्याख्याओ पण तैयार करवानी छे, बरोबर। हवे आपणे आगळ वधीए मित्रो, हवे आपणे वृत्तांशनी वात करवानी छे, एटले के वर्तुळनी अंदर घुसवानुं छे। हवे वर्तुळनी अंदर घुसीए तो अंदरनो जे भाग छे एने वृत्तांश कहेवाय, के त्रिज्याओ अने वर्तुळना चाप वच्चे घेरायेला प्रदेशने वर्तुळनो वृत्तांश कहेवामां आवे छे। जुओ, वर्तुळनी त्रिज्याओ एटले के आ वर्तुळ, पछी आ केन्द्र, आ एक त्रिज्या, आ बीजी त्रिज्या, अने आ बे त्रिज्या वच्चे आ घेरायेलो जे भाग छे आने शू कहेवाय, आ जे वच्चेनो जे भाग छे आने शू कहेवाय, तो एने वृत्तांश कहेवाय। वृत्तांश बे प्रकारना होय, जुओ समझो जरा आखी बात, અહીંયા હું દોરું છું, આ કેન્દ્ર, આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા, એમ બે ત્રિજ્યાઓ થઈ, બરોબર। હવે આ ઉપરનો જે ભાગ છે મોટો ભાગ તૈયાર થાય છે, જુઓ, બરોબર। તો તમે જોઈ રહ્યા છો વર્તુળમાં નીચેનો ભાગ કેવો છે, બે ત્રિજ્યા અને ચાપની વર્તુળની મદદથી જે ઘેરાયેલો નાનો ટુકડો છે એ ટુકડાને આપણે શું કહીએ છીએ, નાના ટુકડાને લઘુ વૃત્તાંશ કહેવાય,
હવે આ ભાગ ભૂલી જાઓ તો બે ત્રિજ્યાઓ બરોબર બનતો આ મોટો ભાગ જે ઘેરાયેલો દેખાય છે એનો આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ આ વચ્ચેના ભાગને ગુરુ વૃત્તાંશ કહેવાય અને આ જે નાનો ભાગ છે એને શું કહેવાય લઘુ વૃત્તાંશ કહેવાય બરોબર તો જુઓ આને આપણે શું કહીશું લઘુ વૃત્તાંશ અને આ ઉપરનો જે ભાગ તમે દેખી રહ્યા છો મોટો ભાગ એને આપણે ગુરુ વૃત્તાંશ તરીકે ઓળખીએ છીએ આટલી સમજણ જો પડી જાય તો બધા જ દાખલા આવડી જશે ખ્યાલ આવી ગયો હવે જુઓ લઘુ વૃત્તાંશની વ્યાખ્યા શું થાય પહેલા ફરી એકવાર રિપીટ મારી લઈએ વૃત્તાંશ તો આ ઓ એ અને ઓ બી આ ત્રિજ્યાઓ વર્તુળના ચાપ એટલે આ વર્તુળનો એ પી બી ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને એટલે આ ઘેરાયેલો પ્રદેશ આ ઉપરનો અને નીચેનો તો એ પ્રદેશને વૃત્તાંશ કહેવાય શું કહેવાય વૃત્તાંશ વૃત્તાંશના બે ભાગ પડે છે એક લઘુ વૃત્તાંશ અને બીજો ગુરુ વૃત્તાંશ તો આપણે લઘુ વૃત્તાંશની વાત કરીએ તો જે વૃત્તાંશને સંગત ચાપ જે વૃત્તાંશને સંગત ચાપ નાનો હોય આ નાનો ચાપ છે એટલે કે લઘુ ચાપ હોય તેને લઘુ વૃત્તાંશ કહે છે યાદ રાખજો અહીંયા આપણે આખો આટલો ટુકડો છે એ આપણે આની જરૂર નથી આમાં લઘુ વૃત્તાંશમાં તો આટલો જે ટુકડો તૈયાર થયો કયો ઓ એ અહીંયા પી અને આ બી નાનો ટુકડો અહીંયા જુઓ આ રહ્યો આકૃતિમાં ઓ એ પી બી આને આપણે શું કહીએ છીએ આ આખો જે ટુકડો છે એને આપણે લઘુ વૃત્તાંશ કહીએ છીએ બરોબર હવે ત્યાર પછી ગુરુ વૃત્તાંશ તો જે વૃત્તાંશને સંગત ચાપ મોટો હોય મોટો એટલે ગુરુ ચાપ હોય કેવો ચાપ હોય ગુરુ ચાપ હોય તો આ મોટા ટુકડાને આ મોટા ટુકડાને આપણે શું કહીએ છીએ ગુરુ વૃત્તાંશ કહેવાય છે એની અંદર શું આવે એક તો કેન્દ્ર પછી ઓ એ અહીંયા ઉપરના ભાગે શું છે ક્યુ અને આ બી એટલે ઓ એ ક્યુ બી બરોબર આને આપણે શું કહીએ છીએ તો ધ્યાન રાખજો ઓ બી ક્યુ એ પણ લખાય તો આને ગુરુ વૃત્તાંશ કહેવાય છે ઓકે ખ્યાલ આવી ગયો તમને ફરી એકવાર જોઈ લો લઘુ વૃત્તાંશ તો જે વૃત્તાંશમાં લઘુ ચાપ આવતો હોય અને લઘુ વૃત્તાંશ કહેવાય એટલે કે જે વૃત્તાંશને સંગત ચાપ કયો ચાપ હોય આપણી પાસે લઘુ ચાપ હોય તેને વૃત્તાંશ પણ કયો લઘુ વૃત્તાંશ કહેવાય અને લઘુ વૃત્તાંશ કયો છે ઓ એ પી બી ઓ એ પી બી છે અને ગુરુ વૃત્તાંશમાં જે વૃત્તાંશને સંગત ગુરુ ચાપ હોય મોટો ચાપ હોય એટલે આ ઉપરનો ભાગ બરોબર એ જુઓ ઓ એ ક્યુ બી અથવા આ રીતે ઊંધી રાઉન્ડ પણ ફરાય ઓ બી ક્યુ એ તો એને આપણે શું કહીએ છીએ આપણે ગુરુ વૃત્તાંશ પણ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો મિત્રો એટલે આ રીતે પીઝાના બે ટુકડા થયા તમે પીઝા ખાવા જાઓ બરોબર તો એની અંદર ગોળ આખો રાઉન્ડ હોય છે અને રાઉન્ડમાં આવી રીતે કટિંગ કરો તો ત્યારે તમારી પાસે આ રીતે ભાગ અહીંયા પડતા હોય છે તો આ રીતે પણ સમજી શકાય મિત્રો બરોબર હવે વૃત્તાંશના ખૂણા વિશે વાત કરીએ તો કોઈ પણ વૃત્તાંશને સંગત ચાપ કોઈ પણ વૃત્તાંશને સંગત આ જે ચાપ છે કયો એ પી બી અને બીજો એ ક્યુ બી આ બે ચાપ છે એક નાનો એક મોટો વર્તુળના કેન્દ્ર આગળ અહીંયા શું બનાવે છે આ ખૂણો બનાવે છે અને એ ખૂણાને વૃત્તાંશનો ખૂણો કહે છે યાદ રાખજો કોઈ પણ વૃત્તાંશને સંગત ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ
खूणा ने वृत्तांश नो खूणो कहवाय, बे त्रिज्याओनी वच्चे। बरोबर, तो अहीं अपनी पासे बे सूत्रो आवशे, एक लघु वृत्तांश नो क्षेत्रफळ, कारण के कोई वस्तु घेरायेली होय, बरोबर, तो एने क्षेत्रफळ शोधवुं पड़े, एटले के लघु वृत्तांश एटले आ टुकड़ानुं क्षेत्रफळ। समझो जरा, दाखला तरीके आ वर्तुळ हूँ दोरू छु, एमांथी आ नीचे नो आटलो टुकड़ो आपणे शोधवानो छे, आटलो ज भाग, तो आ ऊपर नो भाग आपणे काढी नाखीए। चालो, तो आ टुकड़ो तैयार थयो तमारो, एने शुं कहेवाय, नीचे नो लघु वृत्तांश नुं क्षेत्रफळ कहेवाय। तो एनुं सूत्र शुं थशे, लघु वृत्तांश नुं क्षेत्रफळ बराबर थीटा एटले खूणानुं माप छेदमां आखू वर्तुळ કેટલા અંશનું હોય 360, તો ભાગ્યા 360 અને ગુણ્યા આ આખું વર્તુળ છે, તો આ વર્તુળનો ઘેરાયેલો ભાગ એટલે ક્ષેત્રફળ કહેવાય, વર્તુળનું ક્ષેત્રફળ, તો ગુણ્યા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, પાઈ આર સ્ક્વેર। એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર। ખ્યાલ આવી ગયો? હવે આ ઈઝી છે, પણ તમને એમ કીધું હોય કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, તો તમારે પહેલા શું કરવું પડે, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, અને એમાંથી આ લઘુ આટલો ભાગ જુઓ, આટલો ભાગ તમે બાદ કરી નાખો વર્તુળમાંથી, કયો બાદ કર્યો, લઘુ વૃત્તાંશ બાદ કરી નાખો, તો ઉપરનો કયો ભાગ બાકી રહ્યો આકૃતિમાં જુઓ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય। તો એનું સૂત્ર શું થશે, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર આ શું છે, હું અહીંયા ફરીથી ગુજરાતીમાં લખું એટલે તમને ખ્યાલ આવે, કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર। પાઈ આર સ્ક્વેર એટલે શું થાય મિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ, અને ઓછા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ, તો અહીંયા લખીએ આપણે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ એ બાદ કરી નાખો, એટલે તમને આ મોટા ભાગનું ક્ષેત્રફળ મળી જાય। મોટા ભાગનું ક્ષેત્રફળ એટલે એને ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ કહેવાય। ઓકે, ખ્યાલ આવી ગયો તમને, લઘુચાપ ગુરુચાપ અર્ધ વર્તુળચાપ, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, ખ્યાલ આવ્યો ને મિત્રો। હવે જો અહીંયા આજના વિડીયોની અંદર આપણી પાસે કુલ કેટલા સૂત્રો તૈયાર થયા, એક તો લઘુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ અને લઘુચાપની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ, બરોબર, એક બે અને ત્રણ સૂત્રો, અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે કુલ આપણી પાસે આજના બીજા ભાગમાં પાંચ સૂત્રો તૈયાર થયા। આ પાંચે પાંચ સૂત્રો 5 વાર 10 વાર લખી અને કોન્ક્રીટ તૈયાર કરવાના છે, પણ પહેલા આ વિડીયો ધ્યાનથી તમારે 2-3 વાર જોયા જ જવાનું, જેથી કરીને તમારા માઇન્ડમાં આખો લઘુચાપ ગુરુચાપ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનો પરિઘ આ બધો કોન્સેપ્ટ તમારા મગજમાં સેટ થઈ જશે, પછી તમે કોઈ પણ દાખલો ગમે ત્યાંથી પૂછાશે તમે ઈઝીલી આકૃતિ દોરી અને ગણી શકશો। બરોબર મિત્રો, તો નેક્સ્ટ વિડીયોમાં હજી આપણો ત્રીજો ભાગ બાકી છે ઇન્ટ્રોડક્શનનો, તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ છીએ, ત્યાં સુધી આ બધી વ્યાખ્યાઓ તમારે 3-4 વાર 5 વાર લખી અને મોઢે કરી અને સૂત્રો તૈયાર કરવાના છે, તો ફરી મળીએ ત્યાં સુધી, ગુડ નાઇટ મિત્રો।